नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन की अंदर हूँ जिग्नेश कमाणी आप सब विद्यार्थी हार्दिक स्वागत करूँ छूँ। गया लेक्चर की अंदर आप स्वाध्याय 1.3 एना तीजा नंबर दाखिल जो लो, त्यारबाद हमें जो है दाखला नंबर 4। हवे एनी अंदर तमने कीधु छे के 1 થી 100 सुधीनी प्राकृतिक संख्याओं में एक संख्या अपने यादच्छिक रीते पसंद करवामां आवे छे। पसंद करेली संख्या 3 અથવા 5 नी गुणक होय ते घटनानी आपणे संभावना शोधवानी छे। तो अहीं आपणी घटना छे आ पसंद करेली संख्या 3 અથવા 5 नी गुणक होय, तो अहीं शब्द आवे छे बन्ने वच्चे अथवा। अथवा एटले सरवाळानो नियम यूज थाय, रेडी अगाउनो लेक्चर में आपणे जोयुं हतुं। तो आ बे घटना वच्चे अथवा शब्द छे, तो बन्ने घटना आपणे अलग अलग रीते दर्शावीए। तो अहीं आपणे लखी शकीए कि पसंद करेली संख्या 3 नी गुणक होय एने आपणे ए नाम आपीए, अने पसंद करेली संख्या 5 नी गुणक होय एने बी नाम आपीए। तो सौथी पहला तो एन केटला छे, तो 1 થી 100 सुधीनी प्राकृतिक संख्या, तो 1 થી 100 सुधीनी प्राकृतिक संख्या होय प्राकृतिक संख्या रे एमांथी एक संख्या यादच्छिक रीते पसंद करवामां आवे, पसंद करवामां आवे એટલે કે ટોટલ 100 સંખ્યા છે। આ રીતે આપણે નિદર્શવકાશીઓ દર્શાવી શકીએ કે ભાઈ 1, 2, 3 થી લઈને 100 સુધીની સંખ્યા આપણી પાસે છે। આ 100 સંખ્યામાંથી આપણે એક સંખ્યા પસંદ કરવાની છે। તો આ રીતે થાય n બરાબર 100 C1, 100 માંથી આપણે એક પસંદ કરવાની, 100 C1। તો n બરાબર કેટલા આવશે? 100। तो आपने एन बराबर 100 मळशे, एन आवी गया। हवे आपणी घटनाओ चालू करिए। घटना में कीधु छे के पसंद करेली संख्या 3 અથવા 5 नी गुणक होय। तो अहीं आपणे अथवा छे तो बे घटनाओ आपणे अलग अलग रीते दर्शावीए। तो घटना ए नाम आपीए पसंद करेली संख्या 3 नी गुणक होय, घटना ए लखीए पसंद करेल संख्या 3 नी गुणक होय ते घटना। हवे आपणे નિદર્શવકાશ જ્યારે સ્વાધ્યાય 1.1 જોતા હતા ત્યારે આવા ગુણકવાળા આવતા ત્યારે આપણે એનો ઘડિયો લખતા ટેબલ। તો અહીં આપણે 3 નો ઘડિયો જોવાનો, પણ ક્યાં સુધી? 100 આવે ત્યાં સુધી। તો 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, આ જ રીતે ક્યાં સુધી આવશે? તો આપણે લાસ્ટ 100 આપેલા છે, તો આ 100 ને આપણે 3 વડે ભાગી શકીએ? તો નહીં। તો આપણે 99 જોઈએ, 99 ને આપણે 100 વડે ભાગી શકીએ? તો હા, 99 છે એને આપણે 3 વડે ભાગી શકીએ, કેટલા? તો 33। તો અહીં આપણે 99 સંખ્યા આવશે લાસ્ટ। પણ આ 3 6 9 12 15 18 છે અને આ વચ્ચેની સંખ્યાઓ કેટલી છે એ આપણે જાણવું હોય તો આપણે કેટલા મળશે? 33 સંખ્યાઓ એવી છે, કારણ કે આપણે 99 ને છેલ્લે 3 વડે ભાગીએ એટલે કેટલા મળશે? 33। એનો મતલબ કે અહીંયા એમ બરાબર કેટલા આવશે? 33। 3 વડે જે આપણે ભાગી શકીએ એટલે કે 3 ની ગુણક હોય એવી કેટલી સંખ્યા છે? 33। તો અહીંયા આપણે એની સંભાવના એટલે કે P(a) બરાબર m/n 33/100, આ એક સંભાવના આવી ગઈ એની સંભાવના P(a). ત્યારબાદ બીજી છે 5ની ગુણક હોય, પસંદ કરેલ સંખ્યા 5ની ગુણક હોય અને આપણે B વડે દર્શાવીએ, પસંદ કરેલ સંખ્યા 5ની ગુણક હોય તે ઘટના। હવે 5ની ગુણક એટલે 5નો ઘડિયો ક્યાં સુધી? 100 સુધી આવશે। 5 10 15 20 ક્યાં સુધી આવશે? 100।
હવે આ સંખ્યાની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરવાની? હવે આપણે ખ્યાલ છે કે 100 ને આપણે 5 વડે ભાગી શકીએ, તો હા 20 પંચા 100, તો સંખ્યા ટોટલ કેટલી હશે? 20, તો અહીંયા m બરાબર કેટલા આવશે? 20, તો b ની સંભાવના p ઓફ b બરાબર m અપોન n, m બરાબર 20 અને n કેટલા છે? 100, તો 20 ભાગ્યા 100. હવે આ બંને ઘટના આવી ગઈ, પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક અને 5ની ગુણક હોય, રેડી 3 અથવા 5ની. હવે આપણે ખ્યાલ છે કે સરવાળાનો નિયમ યુઝ થાય ને સરવાળાના નિયમમાં છેદ ઘટના આવે એટલે કે a છેદ b, તો સૌથી પહેલાં અહીંયા તો આપણે a છેદ b શોધવા પડે, તો a છેદ b આપણે એની શરત લખીએ. એની શરત કઈ છે? અહીંયા આપણે ઘટના વડે દર્શાવીએ, a છેદ b આપણે શોધવા પડે. a એટલે શું? એ એટલે આપણે કીધું હતું કે પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય, તો એ લખીએ પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય. શબ્દ છે અહીંયા છેદ અને પછી એના પછી બી આપેલું છે, તો અહીંયા છેદ એટલે આપણે ખબર છે કે બે ઘટના વચ્ચે અને શબ્દ આવે, અને બી એટલે કોણ હતું? કે પસંદ કરેલ સંખ્યા 5ની ગુણક હોય. તો આપણે આ રીતે લખી શકીએ, પસંદ કરેલ સંખ્યા 3, અહીંયા છેદ છે એટલે અને, અને બી ઘટના કઈ હતી? કે 5ની ગુણક હોય. એટલે કે હવે આપણને ખ્યાલ છે કે જ્યારે અને શબ્દ હોય એટલે બંને વચ્ચે ગુણાકાર આવે, તો અહીંયા 3 અને 5 એટલે કે 3 અને 5નો ગુણાકાર, તો અહીંયા 15 થાય. તો ડાયરેક્ટ આપણે જ્યારે 15નો આપણે ગુણક લખી નાખીએ તો આપણને બંનેનું મળી જશે, 3 અને 5 બંનેનું. તો અહીંયા 3 અને 5 એટલે કે 15ની ગુણક હોય તે ઘટના. રેડી? અલગ અલગ કરો તો પણ એ આન્સર આવશે. 3ની ગુણક કરો, 5ની ગુણક કરો અને બંનેમાંથી સરખાવો, એના કરતાં ડાયરેક્ટ 3 અને 5, અને એટલે ગુણાકાર, 3 × 5 એટલે 15, 15ની ગુણક હોય એટલે આપણે ઘડિયો કોનો જોવાનો? 15નો. તો 15 15 2 30, 15 3 45, આ જ રીતે આગળ ક્યાં સુધી આવશે? તો આપણે 100 સુધી આપેલું છે, તો 15 6 90 થાય, અને 15 7 એટલે 100 કરતાં આપણે અપ જાય, તો અહીંયા આપણે લાસ્ટમાં કેટલા આવશે? 90. રેડી? એટલે કે આ 15 30 45 એ ક્યાં સુધીના આંકડા આવશે? 90 સુધી. 100ની ઉપર આવશે નહીં. રેડી? તો આ આંકડાઓની સંખ્યા કેટલી છે તો એ આપણે જોઈએ. તો 90ને આપણે ભાગી શકીએ કોના વડે? 15 વડે. 15 6 90, તો અહીંયા આંકડાઓની સંખ્યા ટોટલ કેટલી આવશે? 6. તો અહીંયા એમ બરાબર કેટલા આવશે? 6. તો એ છેદ બીની સંભાવના એટલે આગળ પી લાગે, પી ઓફ એ છેદ બી, સૂત્ર આપણું એમ અપોન એન. એમ કેટલા છે? 6. એન કેટલા છે? 100. તો આ છેદ ઘટના આવી ગઈ. રેડી? હવે આપણે ત્રણે ત્રણ વસ્તુ આપણી પાસે છે, પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી. તો હવે આપણે નિયમ પ્રમાણે પસંદ કરેલ સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય તે ઘટના, જે આપણે શોધવાનું કીધું છે એ ઘટના આપેલી છે અહીંયા. પસંદ કરેલ સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય, પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય એટલે કે આપણે એ ઘટના હતી, વચ્ચે શબ્દ છે અથવા, અથવા એટલે યોગ, ને પસંદ કરેલ સંખ્યા 5ની ગુણક હોય એના માટે આપણે બી હતા, તો એ યોગ બી આ ઘટના થઈ. અને આપણે અહીંયા અથવા શબ્દ છે એટલે કે સંભાવનાનો સરવાળાનો નિયમ એ યોગ બી શોધવા માટેનો, તો એ લખવાનું સંભાવનાના સરવાળાના નિયમ મુજબ P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B
माइनस पी ऑफ ए छेद बी, तो पी ऑफ ए केटला छे, पी ऑफ बी केटला छे, पी ऑफ ए छेद बी केटला छे, तो त्रणेय वस्तु आपणने अहीं आपेली छे, तो पी ऑफ ए 33 ना छेद में 100, पछी पी ऑफ बी 20 ना छेद में 100, तेत्रीस भाग्य 100 प्लस पी ऑफ बी था 20 भाग्य 100 અને માઇનસ પી ઓફ એ છેદ બી કેટલા છે 6/100. હવે અહીં આપણે લસાઅ લઈએ, પરંતુ અહીં છેદ ત્રણેયના કેવા છે? સરખા. તો છેદ સરખા હોય ત્યારે આપણે છેદ એક વખત લખી નાખીએ 100, અને અંશમાં જે કોઈ પણ હોય એનો આપણે સરવાળા બાદબાકી જે આપેલું હોય એ કરવાનું. તો અહીં 33 પ્લસના પ્લસ 20 માઇનસ 6, તો આપણે જોઈએ 33 પ્લસ 20 અને 33 પ્લસ 20 प्लस माइनस 6, तो अहीं आवशे 47 अने भाग्या 100, तो आपणो आंसर केटलो आवशे? 47 भाग्या 100. तो आ रीते आपणे संभावनाना नियम प्रमाणे आपणे सरवाळाना नियम यूज कर्यो, पी ऑफ ए योग बी. केम यूज कर्यो? कारण के बे घटना वच्चे शब्द कयो हतो? अथवानो. तो एनो आपणे आ रीते दाखलो गणवानो छे. थैंक यू.